સ્ટાર્ટ પ્રાચીન સમયથી ચાલી આવતું ભારતનું હસ્તકલા કૌશલ્ય વિશ્વમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે પાષાણ યુગમાં પણ આ કળાની શરૂઆત થઈ એ યુગના આજના યુગની જેમ યંત્ર કે સંપૂર્ણ સાધન સામગ્રી હોવા છતાં માનવજાતિએ આ કળાને મહદઅંશે વિકસાવેલી હતી તેમ ઇતિહાસ સાક્ષી પૂરે છે ધીમે ધીમે યુગ પલટાના વહેણની સાથે માનવ સંસ્કૃતિનો વિકાસ થતો ગયો અને પડોશી દેશો વચ્ચે પરસ્પર કળામાં માનવીઓ નિપુણ થવા લાગ્યા અને ધીમે ધીમે સાધન સામગ્રી અને ઓજારો વસાવી નૂતન કળાની કારીગરીમાં માનવીઓએ ઉમેરો કર્યો આજે વિજ્ઞાનના યુગમાં યંત્ર સાધન સામગ્રી અને ઓજારો વિપુલ જથ્થામાં મળતા હોય પુરાણી કળા અને કારીગરીમાં ઘણો જ પલટો આવ્યો છે અગાઉના સમયમાં દેશ વિદેશોમાં રાજાઓ અમીરો તરફથી આ કળાને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવતું હતું અને રૂંધાતી કળાને અગ્રિમ સ્થાન આપી તેને વિકસાવવામાં તેઓ સહાયભૂત થતા હતા કળા એ સમાજની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ છે અજંટા એલોરા તાજમહાલ આબુ સોમનાથ પાટણ ગિરનાર અને મીનાક્ષીના પથ્થરો ઉપર શિલ્પકળાનું સૌંદર્ય અને આકર્ષક આકૃતિઓ વિશ્વના ખૂણે ખૂણેથી આવનારાઓને મુગ્ધ કરે છે એ કળા અને કારીગરી નિહાળતા પ્રેક્ષક અપૂર્વ આનંદ અનુભવે છે શ્રમિત પથિક આવા રમણીય સ્થાનોની મુલાકાત લેતા આ કળા અને કારીગરીની અદ્ભુતતા નિહાળી માનસિક શાંતિ અનુભવે છે કળાની તાજગીમાં પ્રફુલ્લિત મનથી એનો શ્રમ દૂર થઈ જાય છે આ કળા અને કારીગરીની મહત્તા જગનિયંતને માનભર માનવી કળાની આવી અદભુત કારીગરીના દ્રશ્યો નિહાળી વિનમ્ર બને છે અને તેના વિચારોમાં પરિવર્તન અનુભવે છે ભારત શિલ્પ કળામાં જ નહીં પરંતુ અન્ય કળામાં પણ નિપુણ હતું અને અદ્યાપી પર્યંત નિપુણતાને જાળવી રહ્યું છે મોગલ સામ્રાજ્યમાં આ કળાને ઘણું જ મહત્ત્વનું સ્થાન આપવામાં આવેલું હતું આજે એ મોગલ સમ્રાટ દ્વારા થયેલી હસ્તકળાના કાર્યો જગતમાં ઉચ્ચ સ્થાન ભોગવે છે ઢાકાની મલમલની કળા અને કારીગરી આજે આગળ ધપતા વિજ્ઞાન યુગમાં પણ અનોખું સ્થાન ભોગવે છે મોગલ સામ્રાજ્યના અસ્ત બાદ ધીમે ધીમે ભારત અંગ્રેજોના વર્ચસ્વ હેઠળ આવ્યું વિદેશી શાસન દરમિયાન ભારતીય કળાને જરૂરી પ્રોત્સાહન ન મળ્યું વિદેશી માલને ધીમે ધીમે મહત્ત્વ આપવામાં આવ્યું વિદેશી માલનો વપરાશ થાય તેવા પગલાં લેવામાં આવ્યા અને માલના ઉત્પાદનમાં ઘટાડો થતો ગયો છેવટે ભારતના ઇતિહાસના પાના પલટાયા અને ભારતને સ્વતંત્રતા સાંપડી સ્ટોપ